આઝાદીના 75 વર્ષ બાદ પણ ચોટીલા તાલુકાના 43 ગામોમાં હજુ સુધી પીવાનું પાણી પહોંચ્યું નથી ત્યારે ચોટીલાના સ્થાનિક આગેવાન અને આપના નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા અને મામલતદાર કચેરીએ પહોંચ્યા મામલતદાર કચેરીએ પહોંચીને તેમણે મામલતદારને માટીની મટકી આપીને રોષ વ્યક્ત કર્યો આ સમયે રાજુ કરપડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા અને સાથે જ જો 8 દિવસમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે આજે ભાજપ જ્યારે ગામડા સમૃદ્ધિની વાતો કરે છે ખેડૂત સમૃદ્ધિની વાતો કરે છે અનેક જગ્યાએ ખેડૂતોને સિંચાઈના પાણી પહોંચાડવાની જ્યારે વાત છે ત્યારે આજે દુઃખ સાથે કહેવું પડે કે ચોટીલા તાલુકાના 43 ગામ એવા છે જ્યાં હજુ પીવાનું પાણી પણ આ સરકાર પહોંચાડી શકી નથી આજે 43 ગામના ગ્રામજનો રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમારા ગામમાં હજુ ચોમાસું ગયું વધારે સમય નથી થયો તેમ છતાં ઉનાળો તો હજુ ઉપર બાકી છે અત્યારથી પીવાનું પાણી અમારા ગામમાં પહોંચતું નથી તો આ મુદ્દે આજે મામલતદારને રજૂઆત કરવા આવેલા અહીંયા અમે રજૂઆત કરી છે અને અઠવાડિયાનું અલ્ટિમેટમ આપ્યું છે અઠવાડિયાની અંદર જો ઘટતું કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અહીંયા આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે રાખી ગ્રામજનોને સાથે રાખી ઉગ્રથી ઉગ્ર આંદોલન આવતા અઠવાડિયા પછી અમે કરીશું